નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિષય છે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી પરીક્ષા નજીક આવે ત્યારે દરેક જણ તણાવ અનુભવે છે કારણ કે પરીક્ષા એક પ્રકારનો વિશેષ પડકાર છે આપણે એ પડકાર પર વિજય મેળવવા તથા તેને સફળતાપૂર્વક પાર કરવા ઈચ્છીએ છીએ આપણે જાણીએ છીએ કે પરીક્ષામાં પાસ થવું મુશ્કેલ છે છતાં એના માટે ફોર્મ તથા ફી ભરીએ છીએ એના માટે ખૂબ તૈયારી પણ કરવી પડે છે છતાં તે કરીએ છીએ એનું કારણ એ છે કે ઉચ્ચ ગુણથી પરીક્ષા પાસ કર્યા પછી આપણે જીવનમાં આગળ વધીએ છીએ સફળતાપૂર્વક પરીક્ષામાં પાસ કરવાથી માણસમાં આત્મવિશ્વાસ તથા સાહસનો વિકાસ થાય છે જો કે ઉચ્ચ ગુણ સાથે પરીક્ષામાં પાસ કરવાનું દરેકના માટે સરળ હોતું નથી કેટલાક તો પરીક્ષા નજીક આવતા ગભરાઈ જાય છે પરીક્ષાઓ અનેક પ્રકારની હોય છે લેખિત પરીક્ષાઓ મૌખિક પરીક્ષા પ્રાયોગિક પરીક્ષા ઓનલાઈન પરીક્ષા વ્યવહારિક પરીક્ષા વગેરે પરીક્ષા આપવા માટે માણસે જાગૃત સભાન થવા તૈયાર રહેવું જરૂરી છે યુદ્ધના મેદાનમાં ઉભેલો સૈનિક સમાધિમાં બેઠેલો સાધક અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓની ચેતના ઉચ્ચ તથા એકાગ્ર હોય જો વિદ્યાર્થી એકાગ્રતા રાખીને નિયમિત અભ્યાસ ન કરે તો તે પરીક્ષામાં પાસ થઈ શકતો નથી વાસ્તવમાં પરીક્ષા અઘરી હોતી નથી જે વિદ્યાર્થી સંપૂર્ણ ત્યારે સાથે જાય છે તેને પરીક્ષા સહેલી લાગે છે જે કઠોર પરિશ્રમ કરતો નથી અને બીજી નકામી પ્રવૃત્તિમાં સમય વેડફે છે તેને પરીક્ષા અઘરી લાગે છે વિદ્યાર્થીઓએ દર વર્ષે પરીક્ષામાં પાસ કરીને ઉપલી કક્ષામાં જવું પડે છે એ પરીક્ષાઓમાં પાસ થવું અઘરું લાગે છે કારણ કે તેમાં અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે વિદ્યાર્થીઓએ તે બધી બાબતોમાં કુશળતા પ્રાપ્ત કરવી પડે છે વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા અઘરી ન લાગે અને તે પહેલેથી જ નિયમિત રીતે તૈયાર કરતો રહે એ માટે નાના નાના ટેસ્ટ તથા બીજી એક બે કસોટીઓ લેવામાં આવે છે તેથી તે માનસિક રૂપે પહેલેથી જ તૈયારી કરી શકે અને વાર્ષિક પરીક્ષામાં સહેલાઈથી પાસ થઈ શકશે વાર્ષિક પરીક્ષા દરેક વિદ્યાર્થી માટે અત્યંત મહત્ત્વની હોય છે કારણ કે એનાથી જ તેની ભાવિ પ્રગતિનો માર્ગ નક્કી થાય છે પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીઓ તણાવ તથા ગભરાટ અનુભવે છે તે સ્વાભાવિક છે દરેક વ્યક્તિમાં તણાવનો સામનો કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે જેમણે પહેલેથી જ તૈયારી ન કરી હોય એવા વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતા ખૂબ ગભરાઈ જાય છે અને માનસિક તણાવ અનુભવે છે પરીક્ષા વખતે તણાવ રહે છે તેના અનેક કારણો હોઈ શકે જેમ કે સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી ન કરવી યાદ ન રહેવું કેવા સવાલો પૂછાશે તેની ચિંતા થવી પરીક્ષામાં જવાબ ભૂલી જવાની ચિંતા થવી વગેરે આ ઉપરાંત વિદ્યાર્થી પાસે પરિવારના લોકો ઊંચી અપેક્ષા રાખે છે એના લીધે પણ તણાવ વધી શકે પરીક્ષા પાસ કર્યા પછી કોઈ સારી લાઈનમાં જવા માટે વિદ્યાર્થીએ ઉચ્ચ ગુણ મેળવવા જરૂરી હોય છે પોતે એટલા ગુણ લાવી શકે કે નહીં એવી ચિંતાના કારણે પણ વિદ્યાર્થી તણાવ અનુભવે છે જે બુદ્ધિ સારી વિદ્યાર્થીઓ હોય છે તેઓ આયોજન કરીને અભ્યાસ કરે છે અને ખૂબ સરળતાથી કોઈ પણ જાતના તણાવ વગર શાળા ટકા મેળવવાને ઉત્તર થઈ જાય છે તણાવ અને પરેશાની મોટે ભાગે એવા વિદ્યાર્થીઓ અનુભવે છે જે પહેલેથી જ આયોજનપૂર્વક તૈયારી કરતા નથી અને પાસ થવા માટે શોર્ટકટ રસ્તો શોધે છે જેવા કે આખો અભ્યાસક્રમ પૂરો ન કરવો માત્ર અમુક જ પ્રશ્નો જ તૈયાર કરવા બીજા પ્રશ્નોને છોડી દેવા પરીક્ષાઓમાં કયા પ્રશ્નો પૂછાશે એના માટે ક્યાંથી પેપર મળશે એવા પ્રયત્નો કરવા ચોરી કરવા માટે જુદા જુદા રસ્તાઓ શોધવા વગેરે આવા જોખમો ઉઠાવવાને બદલે પહેલેથી મહેનત કરી ઈમાનદારીથી પાસ થવું એ શ્રેષ્ઠ ઉપાય છે પરીક્ષામાં પાસ થવાનું દબાણ દરેક વિદ્યાર્થી અનુભવે છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ વધારે ટકા લાવવાની કે પ્રથમ સ્થાન મેળવવાની મહત્વકાંક્ષાઓ રાખતા હોય તેઓ વધારે તણાવ અનુભવ કરે છે જો કે એ માટે તેઓ સખત મહેનત પણ કરતા હોય છે તેઓ પોતાના સમય મેળવતા નથી અને આયોજનબદ્ધ રીતે સમય દરેક વિષયને સારી રીતે સમજીને તૈયાર કરે છે આમ છતાં વિદ્યાર્થીઓના મનમાં કેટલીક આશંકાઓ રહે છે જેવી કે પરીક્ષા આપતી વખતે વાંચેલું ક્યાંક ભૂલી ન જવાય અઘરા પ્રશ્નો આવશે સમય ખૂટવાનો લીધે કોઈ પ્રશ્ન છૂટી ન જાય જોકે આ બધી શંકાઓ નકારાત્મક છે અને એ કારણે બિનજરૂરી તણાવ ઊભો થાય છે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી પણ પોતાના ધારેલા ટકા આવશે કે નહીં જો નહીં આવે તો દરેક વિચારો કરીને તણાવ અનુભવે છે રિઝલ્ટ આવતા પહેલાં તેઓ ખૂબ તણાવ અનુભવે છે પરિણામ લેવા જતી વખતે તેમનામાં ઉત્કૃષ્ટતા પણ હોય છે અને સાથે તણાવ પણ હોય છે કેટલીક વાર પોતે ધાર્યા હોય એટલા ટકા આવતા વિદ્યાર્થીઓ આનંદ અનુભવે છે પરંતુ જો ધાર્યા કરતાં ઓછા ટકા આવે તો તેઓ નિરાશ થઈ જાય છે નાપાસ થનાર વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ જાય છે કારણ કે એના લીધે તેમનું એક મૂલ્યવાન વરસ બરબાદ થઈ જાય છે અને જીવનમાં તેઓ એક વર્ષ પાછળ પડી જાય છે કેટલાક નિર્બળ મનના તથા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓ નાપાસ થવાના ડરના કારણે નાપાસ થતાં આત્મહત્યા કરવા જેવું ખરાબ પગલું પણ ભરી બેસે છે પરંતુ આ બરાબર નથી એમાં નિરાશ થવાની દુઃખી તથા પ્રેસાન થવાની કોઈ જરૂર હોતી નથી ફરીથી પોતાનું મનોબળ વધારીને પોતાની ભૂલોમાંથી બોર્ડ પાથ લઈને અને વધારે મહેનત કરીને પરીક્ષા આપવામાં આવે તો બીજા વર્ષે વધારે ટકા લાવી શકાય છે દરેક વિદ્યાર્થીઓમાં અલગ અલગ પ્રકારની યોગ્યતા હોય છે જેથી બીજાઓની સાથે પોતાની તુલના કરવાના બદલે પોતાની રીતે બને તેટલી વધારેમાં વધારે મહેનત કરીને પરીક્ષા આપવી જોઈએ અને જે પરિણામ મળે તેનાથી સંતોષ માનવો જોઈએ જો ટકા ઓછા લાગતા હોય તો બીજા વર્ષે આયોજનપૂર્વક વધારે કઠોર મહેનત કરીને જર્જ હરથી સફળતા મેળવી શકાય છે આ માટે માનસિક તૈયારી સાથે પ્રબળ સંકલ્પ કરવો જોઈએ પરીક્ષા વખતે એકાગ્રતાપૂર્વક સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ પોતાની યોગ્યતા વિશે કદાપી શંકા ન રાખવી જોઈએ મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા જોઈએ પૂરા મનથી અભ્યાસ કરવો જોઈએ પરીક્ષા વખતે પેદા થતા તણાવને દૂર કરવા માટે સમયમર્યાદાનું ધ્યાન રાખીને દરેક વિષયની તૈયારી કરવી જોઈએ છેલ્લા દિવસોમાં દરેક વિષયનું વિહંગલાવલોકન કરવાનો સમય મળે એવું આયોજન કરવું જોઈએ પરીક્ષાની તૈયારીના સમય અને પરીક્ષા દરમિયાન સાદો સાત્વિક અને પોષણયુક્ત આહાર લેવો જોઈએ નહીં તો વિદ્યાર્થીની તબિયત બગડી શકે છે અને તેને પરીક્ષાની તૈયારીમાં બહુ મોટું નુકસાન થઈ શકે દરેક મુદ્દાને સારી રીતે સમજીને તૈયારી કરવા જોઈએ જે તૈયાર કરી હોય તેના મહત્ત્વના મુદ્દાઓની નોંધ કરવામાં આવે તો તે વધારે યાદ રહેશે અને અંતિમ દિવસે તે મુદ્દાઓ પર ઝડપથી નજર ફેરવી શકાશે વિદ્યાર્થીઓએ બે ત્રણ કલાક પછી વિષય બદલી નાખવો જોઈએ તથા વચ્ચે થોડોક આરામ કરવો જોઈએ પ્રાણાયામ કરવાથી પણ સ્ફૂર્તિ તથા તાજગીમાં વધારો થશે પરીક્ષાના દિવસોમાં ઉજાગરા ન કરવા જોઈએ પરીક્ષાના દિવસોમાં તણાવ ઊભો ન થાય અને ઉજાગરા ન કરવા પડે તે માટે વર્ષની શરૂઆતથી જ આયોજનબદ્ધ કરીને તૈયાર કરવી જોઈએ રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ સવારના સાત વાતાવરણમાં વાંચવાથી વધારે યાદ રહે છે લેખિત કે મૌખિક પરીક્ષાના મુખ્યત્વે લખાણ યાદશક્તિ વિષયની ઊંડી સમજ વગેરેનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓએ પોતાના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નકામા વિકૃત ચિંતનથી દૂર રહેવું જોઈએ મન પવિત્ર રાખીને એકાગ્રતાપૂર્વક દસ પંદર મિનિટ ગાયત્રી મંત્રના જાપ કરીને વાંચવાથી વધારે સારી રીતે તૈયારી કરી શકાશે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ખોટો હાવ છોડી ઉત્સાહપૂર્વક સંપૂર્ણ મનોયોગપૂર્ણ તૈયારી કરીને પરીક્ષા આપવી જોઈએ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ